नमस्कार विद्यार्थी मित्रों, केम छो तमे बधा? मजा में ने विद्यार्थी मित्रों, तमे बधाए दिवाळीनो वेकेशन एटले के दिवाळीनो जो तहेवार छे खूब ज सारी रीते उजव्यो हशे ने? घरे मजाक अने मस्ती करी हशे, मम्मी पप्पा साथे, भाई बहन साथे, दादा दादी साथे, अने घरे रमत पण करी हशे। हवे आपणे फरीथी भणवानी शरूआत करीशुं। आपणे आगळ प्रथम सत्र भणी गया, આગળના વિડીયોમાં હવે આજથી આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિતમાં પ્રકરણ 8 વધુ ભારે કોણ એ ભણવાનું છે। આગળના વિડીયો સુધીમાં આપણે 1 થી 7 પ્રકરણ ભણી ગયા છીએ, જે પ્રથમ સત્ર હતું। હવે આપણે દ્વિતીય સત્ર ભણવાનું છે। દ્વિતીય સત્રમાં આપણું પ્રકરણ છે 8 વધુ ભારે કોણ, પ્રકરણ નંબર 8 ભણવાનું છે। હવે વધુ એટલે કે વધારે, ભારે એટલે કે વજનવાળું, કોણ એટલે કે કોણ છે, એટલે કે આપણે આમાં કઈ વસ્તુનું વજન વધારે છે એ ભણવાનું છે। પેજ નંબર 113 પરથી આપણા પ્રકરણની શરૂઆત થાય છે। આપણને શરૂઆતમાં પુસ્તકમાં શું આપેલું છે એ ભણીશું, અને તમારે પુસ્તક સાથે લઈને બેસવાનું જેથી તમને ખબર પડે। આપણને શરૂઆતમાં જ આપેલું છે ગોળ અને મગફળી, તો તમે બધાએ ગોળ અને મગફળી જોયા જ હશે। ગોળ અને મગફળી એટલે કે સિંગદાણા, આ બંને વસ્તુ તમે જોયેલી જ હશે। હવે શબનમ નામની એક છોકરી છે જેને ગોળ અને મગફળી બંને વસ્તુ ખાવી ગમે છે, ગોળ અને મગફળી ખાવાનું તેને ગમે છે। એક દિવસ તેણે, શબનમે, 1 કિગ્રા ગોળ અને 1 કિગ્રા મગફળી ખરીદી। વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે ને કે 1 કિગ્રા એટલે કે એમાં જે કિગ્રા છે એને આપણે કિલોગ્રામ પણ કહી શકીએ, એટલે કે કિલોગ્રામને ટૂંકમાં આપણે કિગ્રા તરીકે લખીએ છીએ। હવે શબનમે 1 કિલો ગોળ અને 1 કિલો મગફળી બંને વસ્તુ ખરીદી છે, અને એ વિચારે છે કે ઓ, મગફળી તો ગોળ કરતાં ઘણી વધારે દેખાય છે, એટલે કે 1 કિલો મગફળીની જે થેલી છે એ 1 કિલો ગોળની થેલી કરતાં મોટી છે। નાની થેલીમાં 1 કિલો ગોળ સમાઈ જાય છે, પણ 1 કિલો મગફળી ભરવા માટે મોટી થેલીની જરૂર પડે છે। હવે શબનમ વિચારવા લાગે છે કે આવું કેમ થાય છે, તો એ આપણે જોઈએ આગળ। મગફળી ખરેખર વજનમાં ગોળ કરતાં વધારે છે અથવા તે માત્ર વધારે દેખાય છે? તો ના વિદ્યાર્થી મિત્રો, મગફળી ગોળ કરતાં વજનમાં વધારે નથી, પરંતુ તે ફક્ત વધારે દેખાય છે। એટલે કે મગફળી ભરવા માટે આપણે મોટી થેલીની જરૂર પડે છે, કારણ કે એ વધારે જગ્યા રોકે છે, અને ગોળ નાની થેલીમાં પણ ભરાઈ જાય છે કારણ કે તેમાં વજન હોય છે અને તે ઓછી જગ્યા રોકે છે। હવે એક મકોડો એવું કહે છે કે હવે અનુમાન કરો કે આમાંથી કોના માટે તમારે વધારે મોટી બેગ એટલે કે થેલીની જરૂર છે। આપણે નીચે વસ્તુઓ જે આપેલી છે એની વિશે અનુમાન કરવાનું છે। પહેલું જ આપણને આપેલું છે એમાં 1 કિગ્રા પોપકોર્ન અથવા 1 કિગ્રા ખાંડ। પોપકોર્ન એટલે કે જે ધાણી હોય છે મોટી, એ તમને બધાને પોપકોર્ન એટલે શું ખબર જ હશે। તો વિદ્યાર્થી મિત્રો, 1 કિલો પોપકોર્ન માટે આપણે મોટી થેલી જોઈએ કે 1 કિલો ખાંડ માટે? તો આપણને ખબર છે કે ખાંડ ઓછી જગ્યા રોકે છે અને પોપકોર્ન વધારે જગ્યા રોકે છે, એટલે આપણે 1 કિગ્રા પોપકોર્ન માટે મોટી થેલીની જરૂર પડશે। ત્યારબાદ આપણને બીજું આપેલું છે 1 કિગ્રા વટાણા અથવા 1 કિગ્રા બટાટા। તો તમારે 1 કિગ્રા વટાણા માટે મોટી થેલીની જરૂર પડશે કે 1 કિગ્રા બટાટા માટે? તો 1 કિગ્રા બટાટા માટે આપણે મોટી થેલીની જરૂર પડશે, કારણ કે વટાણા ઓછી જગ્યા રોકે છે। હવે આપણને શું કહ્યું છે કે બજારમાં જાઓ અને તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી કરો। તો આપણે જે ઉપર પોપકોર્ન અને બટાટા બંને માટે મોટી થેલી જોઈએ એનું અનુમાન કર્યું ને, એ તમારે બજારમાં વસ્તુની જાતે ખરીદી કરીને શોધવાનું છે, અત્યારે ખરીદી કરવા અથવા તો ચકાસવા જતા નહીં, કારણ કે બહાર અત્યારે કોરોના ચાલી રહ્યો છે, કોરોનાની મહામારી ફેલાઈ રહી છે। તમે ઘરે રહેજો, જો ઘરે કોઈ વસ્તુ આવે આવી રીતે આમાંથી, તો કોઈ પણ એ વસ્તુ લઈને બેગ અથવા તો થેલીની અંદર ભરીને તમે જાતે ચકાસણી કરજો। હવે જોઈએ આપણે પેજ નંબર 114, ત્યાં આપેલું છે કોળું અને ટામેટાનો પંગો। પંગો એટલે કે બંને જણા એકબીજા સાથે શરત લગાવે છે મજાક અને મસ્તીમાં, એ શરતમાં શું થાય છે એ જોઈએ। એક મેદાન છે જ્યાં ટામેટા દરરોજ રમવા માટે આવે છે, તેઓને ચીંચવા ઉપર એટલે કે શીશો ઉપર રમવાનું ખૂબ જ ગમે છે। એક દિવસ એક મોટું કોળું આવે છે અને ચીંચવાના એક છેડા પર બેસી જાય છે, જ્યારે તે
તે કોળું જે છે એ લાંબા સમય સુધી ત્યાંથી ઊભું થતું નથી ત્યારે ટમેટાઓ બીજી બાજુ બેસવાનું અને ચીંચવાનો ઊંચો કરવાનું નક્કી કરે છે જેથી કોળું ત્યાંથી નીચે પડી જાય. એક મેદાનની અંદર જ્યાં ટમેટાઓ દરરોજ રમવા જાય છે ત્યાં એક દિવસ એક કોળું એ જે ચીંચવા ઉપર બેસીને રમતા હોય છે ત્યાં એને બેસી જાય છે અને લાંબા સમય સુધી ત્યાંથી ઊભું થતું નથી એટલે ટમેટા બધા ભેગા મળીને એવું વિચારે છે કે આપણે આ કોળું જે છે એને નીચે પાડીએ અને આપણે રમીએ. હવે ત્યાં આગળ શું થાય છે જોઈએ. નાના ટમેટાઓ બીજા છેડા ઉપર ચડવાનું શરૂ કરે છે. એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે વારાફરતી 25 સુધી ટમેટા એ ચીંચવા ઉપર ચડે છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. પણ કોળું હજી પણ ત્યાં બેસી જ રહ્યું છે અને હસે છે. તેથી મોટા ટમેટાઓ જે હતા એમણે એવું વિચાર્યું કે આપણે આ નાના ટમેટાઓને મદદ કરીએ અને નાના ટમેટા નીચે ઉતરી ગયા અને મોટા ટમેટા કદાવર એટલે કે જેમનું વજન વધારે હતું એમની માટે એમણે રસ્તો કર્યો. એક બે ત્રણ ચાર અને 20 એટલે કે 20 જેટલા ટમેટા બેઠા હશે એ ચીંચવા ઉપર કોળાની સામેની બાજુ, ત્યારે ચીંચવો હવામાં ઊંચો થયો અને કોળું બૂમ પાડે છે, મને નીચે ઉતારો, મહેરબાની કરીને મને નીચે ઉતારો. એટલે કે સામેની બાજુ 20 મોટા ટમેટા બેઠા ત્યાં આ બાજુથી ચીંચવો ઊંચો થયો. અને હવે જોઈએ ત્યાર પછી આપણે પેજ નંબર 115, તો આપણને 115 નંબરના પેજ ઉપર મકોડો સવાલ પૂછે છે કે અનુમાન કરો કે તમારા વિચાર મુજબ કેટલા નાના ટમેટા કોળાને ઊંચું કરી શકશે. આપણે મોટા ટમેટા જોયું કે 20 બેઠા ચીંચવા પર ત્યારે કોળું ઊંચું થયું, તો આવી જ રીતે નાના ટમેટા કેટલા હશે તો કોળું જે છે એ ઊંચું થઈ શકશે. 10, 20 કે 40, તો 40 ટમેટાઓ હોય તો એ કોળું ઊંચું થઈ જશે. હવે ત્યાર પછી આપણને સવાલ આપેલો છે કે કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે. આ તમારે જાતે આ પ્રયોગ કરવાનો છે. કોળું ના હોય તો અને કેરી ના હોય તો કોઈ પણ બીજી વસ્તુઓ કે જે વસ્તુનું વજન વધારે હોય એ વસ્તુ એક બાજુ મૂકીને બીજી બાજુ એનાથી ઓછા વજનની વસ્તુઓ મૂકીને બંને એક સરખા માપનું થાય એ રીતનું વજન તમારે કરવાનું છે. હવે જોઈએ ત્યાર પછી આપણને અનુમાન કરવાનું કહ્યું છે શું કે કેટલા કોળા તમને ચીંચવા પર સમતોલ રાખી શકે. એટલે કે તમે ચીંચવાની, વિદ્યાર્થી મિત્રો, તમે ચીંચવાની એક બાજુ બેસો અને બીજી બાજુ કેટલા કોળા મૂકો તો આ બાજુ અને આ બાજુ એટલે કે બંને બાજુનું ચીંચવાનું અને તમારું બંને વજન એક સરખું થાય અને ચીંચવો સમતોલ થાય એવું ક્યારે થાય એ તમારે અનુમાન કરવાનું છે. ત્યાર પછી તમને શું કહ્યું છે કે તમારા વર્ગના મિત્રોના કેટલાક નામ આપો કે જેમનું વજન, તમારે આ જાતે વિચારવાનું છે કે તમને તમારા ક્લાસરૂમમાં એટલે કે તમારા વર્ગખંડમાં સાથે બેસતા વિદ્યાર્થીઓ વિશેની ખબર હશે જ ને, તો એમાંથી અ લગભગ તમારા જેટલું જ વજન હોય, તમારા જેટલું સરખું વજન કોનું હશે એનું નામ તમારે નોટબુકમાં લખવાનું, કે એટલે કે તમારો કેવો મિત્ર છે જેનું વજન તમારા જેટલું જ હશે. પછી બ એવા મિત્રો કે જેનું વજન તમારાથી વધારે હોય અને ક તમારા કરતાં ઓછું વજન હોય એવા વિદ્યાર્થી મિત્રોનું નામ લખવાનું છે. હવે શું કીધું છે કે તમારો હાથ જે છે એને સીધો રાખો અને એક હાથ પર તમે કેટલા પુસ્તકો ઊંચકી શકશો. એટલે કે આ હાથ ઉપર તમારે પુસ્તકો મૂકતા જવાના, 1, 2, 3, 4, 5 અને તમે આ સીધા હાથ પર કેટલા પુસ્તકો ઊંચકી શકશો એ તમારે શોધવાનું છે. આ તો તમે ઘરે પણ કરી શકો છો આ પ્રવૃત્તિ. હવે જોઈએ આપણે ત્યાર પછીનું પેજ 116 નંબરનું પેજ. 116 નંબરના પેજ પર વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે તેના વજનથી બમણું. કોઈ પણ વસ્તુ હોય એના બમણા વજનની વસ્તુ એ રીતનું આપણને અહીંયા આપેલું છે. શું કહે છે જોઈએ. ભારતીના માતા પિતા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વિશેષ રીતે કરે છે. ભારતી નામની એક છોકરી છે જેના માતા પિતા એનો જે જન્મદિવસ છે એ કંઈક અલગ રીતે જ ઉજવે છે. કેમ? કારણ કે ભારતી જે છે એ સ્વાતંત્ર દિવસે જ જન્મી હતી. સ્વાતંત્ર્ય દિનની ઉજવણી એ લોકો વિશેષ રીતે કરે છે અને જન્મદિવસ પણ, બંને વસ્તુ એક જ સાથે આવે છે. તેથી તેના વજન કરતાં બમણા વજનની મીઠાઈ તેઓ ખરીદે છે અને ગરીબ લોકોને વેચે છે. એટલે કે ભારતીનું જે વજન છે એ વજનથી બમણા વજનની મીઠાઈ એ લોકો દર વર્ષે ખરીદે છે સ્વાતંત્ર્ય દિને એટલે કે ભારતીના જન્મદિવસે, અને ગરીબોને એટલી મીઠાઈનું
दान करे छे, वेचे छे। ज्यारे भारती जन्मी हती त्यारे 3 किग्रानी हती। आजे पण स्वातंत्र्य दिवस छे अने आजे भारतीनी उमर 5 वर्ष छे। अत्यारे तेनू वजन 28 किग्रा छे। હવે તેના વજનનું અને તેના માતા પિતાએ દરેક સ્વાતંત્ર્ય દિને જે મીઠાઈ વેચે છે તેના જથ્થા વિશે અનુમાન કરવાનું છે। અત્યારે એટલે કે આ વર્ષે જ્યારે સ્વાતંત્ર્ય દિન ગયો ત્યારની વાત આપણે ગણતરી કરી લઈએ તો એ વખતે ભારતી 5 વર્ષની થઈ અને તેનું વજન 28 કિગ્રા છે। જે તે જ્યારે જન્મી હતી ત્યારે તેનું વજન 3 કિલો હતું। હવે આપણને જ્યાં બોર્ડ ઉપર આપેલું છે ભારતીની ઉંમર, ભારતીનું વજન અને મીઠાઈનો જથ્થો, આમાં જે આ ખાલી લાઈનો છે આપણે પૂરી કરવાની છે। કઈ રીતે પૂરી કરીશું તો તે જોઈએ કે જ્યારે ભારતીનો જન્મ થયો મેં ભારતીનું વજન 3 કિગ્રા છે। મીઠાઈનો જથ્થો તો 3 કિગ્રા વત્તા 3 કિગ્રા એટલે કે 3 માં 3 ઉમેરવાના, એનું જેટલું વજન હોય એના બમણા વજનની, તો 3 ને 3 6 કિગ્રા, તો એ લોકો 6 કિગ્રા મીઠાઈ વેચી હશે। હવે જોઈએ ત્યાર પછી 1 વર્ષ ભારતીની ઉંમર 1 વર્ષ હતી ત્યારે તેનું વજન 9 કિગ્રા હતું। તો આપણે મીઠાઈનો જથ્થો શોધીએ તો 9 વત્તા 9 તો 9 ને 9 18 એટલે કે એ 1 વર્ષની થઈ ત્યારે તેમણે 18 કિગ્રા મીઠાઈ વેચી હશે। હવે જોઈએ ત્યાર પછી 2 વર્ષની ઉંમર, અહીંયા આપણને વજન નથી આપેલું પણ મીઠાઈનો જથ્થો આપેલો છે, આપણે આમાંથી પણ તેનું વજન લખી શકશું 13, તો અહીંયા લખાશે 13 કિગ્રા। અને એ વર્ષે એમણે કેટલી મીઠાઈ વેચી હશે તો 13 વત્તા 13 એટલે કે 26 કિગ્રા। હવે જોઈએ ત્યાર પછી એની ઉંમર 3 વર્ષની થઈ ત્યારે તેનું વજન 17 કિગ્રા હતું। તો સામે આપણે મીઠાઈનો જથ્થો લખીએ એની માટે 17 વત્તા 17 બરાબર 34 કિગ્રા એટલે કે આ વર્ષે એમણે 34 કિગ્રા મીઠાઈ વેચી હશે। ત્યારબાદ 4 વર્ષની ઉંમર, તો વિદ્યાર્થી મિત્રો 4 વર્ષની ઉંમર માટે આપણને બંને લાઈનો ખાલી આપેલી છે, તો આપણે અનુમાન કરીને કોઈ પણ અહીંયા વજન લખી દઈશું બરાબર। 17 અને 28 બંનેની વચ્ચે આપણે અહીંયા 22 કિગ્રા લખી દઈએ કે જ્યારે એની ઉંમર 4 વર્ષ હશે ભારતીની ત્યારે એનું વજન 22 કિગ્રા હશે। તો 22 વત્તા 22 બરાબર 44 કિગ્રા, તો 4 વર્ષની હશે ત્યારે તેમણે 44 કિગ્રા મીઠાઈ વેચી હશે। હવે 5 વર્ષની ઉંમર થઈ ત્યારે ત્યારે 28 કિગ્રા એનું વજન હતું। તો સામે આપણે મીઠાઈનો જથ્થો શોધીએ તો 28 વત્તા 28 બરાબર 56 કિગ્રા, તો 5 વર્ષની હશે ત્યારે એમણે 56 કિગ્રા મીઠાઈ વેચી હશે। હવે જોઈએ ત્યારબાદ તમારા વજનનું અનુમાન કરો એટલે કે તમારું વજન કેટલું છે એ તમારે શોધવાનું છે। તમારા માતા પિતાને પૂછો કે 2 વર્ષ અને 4 વર્ષની ઉંમરના બાળકનું વજન કેટલું હોય। અહીંયા આપણે ભારતીનું વજન અનુમાન કરીને અને જે આપેલું હતું એના આધારે કોષ્ટક પૂરું કર્યું, પણ તમારે જાતે તમારી નોટબુકની અંદર મમ્મીને અથવા પપ્પાને પૂછીને 2 વર્ષના બાળકની ઉંમર અને 4 વર્ષના બાળકની ઉંમર હોય ત્યારે એનું વજન કેટલું હોય એ લખવાનું છે। હવે જોઈએ આપણે પેજ નંબર 117 પણ આપણને આપેલું છે મસ્ત મસ્ત ખીચડી। વિદ્યાર્થી મિત્રો તમે બધાએ ખીચડી ખાવ છો ને, તમારી મમ્મી ઘરે બનાવે છે ને, તમને ભાવે છે એ ખીચડી? હા કે ના? મને તો બહુ જ ભાવે ખીચડી। હવે જોઈએ આ ખીચડીમાં શું વાર્તા છે એ। વન્નાએ નવી વાનગી વિશે રેડિયો પર સાંભળ્યું। વન્ના નામની એક છોકરી છે, એણે રેડિયો ઉપર નવી વાનગી વિશે સાંભળેલું છે। તેને બનાવવાનો પ્રયત્ન કરે છે। તે જ્યારે વાનગી કેવી રીતે બનાવવી તેની નોંધ કરે છે ત્યારે તે ગૂંચવાઈ જાય છે, અને તેણે જે નોંધ કરી છે તે અહીંયા આપણને આપેલી છે। 1. વાસણમાં 2 ચમચા પાણી રેડો. 2. પાણી ઉકાળો અને તેમાં ઉમેરો 1 ચપટી દાળ, 1/2 કિગ્રા લાલ મરચું પાવડર, 1 વાડકો મીઠું. 3. 1 ચમચી ચોખા નાખો. 4. 2 વટાણા અને 8 ગ્લાસ રાઈના દાણા ઉમેરો. 5. અને છેલ્લે 1 કિગ્રા ડુંગળી ઉમેરો. હવે દરેક વસ્તુનું મિશ્રણ કરો એટલે કે ભેળવો અને 15 મિનિટ માટે તેને ઉકાળો. પરંતુ વન્નાને એવું લાગે છે કે દરેક વસ્તુના જથ્થામાં કંઈક ઘણું જ ખોટું થયું છે. વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુને તેના સાચા જથ્થા સાથે જોડવામાં મદદ કરવાની છે, એટલે કે વસ્તુઓ
આપણે સાચા જથ્થા સાથે લખીશું. એક કિગ્રા ચોખા, અડધો કિગ્રા દાળ, આ બંને એનો સાચો જથ્થો છે. હવે ત્યારબાદ જોઈએ તો વટાણા, તો એક વાટકો વટાણા. ઉપર જે વસ્તુ આપેલી હતી એના જ આધારે આપણે અહીંયા લખવાનું છે. ઉપર એણે એક વાડકો મીઠું લખ્યું હતું, તો એક વાડકો મીઠું નાખો તો તમે ખીચડી ખાઈ શકો? ના, ખીચડી ખારી ખારી થઈ જાય. ત્યારબાદ પાણી, તો 8 ગ્લાસ પાણી. પછી ડુંગળી, તો 2 ડુંગળી. ત્યારબાદ મીઠું, તો 2 ચમચા અથવા તો ચમચી. એના પછી રાઈના દાણા, તો 1 ચપટી રાઈના દાણા. અને લાલ મરચું પાવડર, તો 1 ચમચી લાલ મરચું પાવડર. જો તમે તીખું ખાતા હોય તો આ વધારે આવે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યાં મસ્ત મસ્ત ખીચડી જોઈ છે અહીંયા, આ જથ્થાના આધારે તમારા મમ્મીને બનાવવાની રીત કદાચ અલગ હોય, કદાચ તો વસ્તુનો જથ્થો વધારે ઓછો હોય, તો એના આધારે પણ એ કરી શકે છે. આપણે જે આટલું ભણ્યા છીએ એ અને આગળ જે આપણે તમારું અને તમારા મિત્રનું વજન વધારે કે ઓછું એ ભણ્યા, એટલું તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. હવે દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે, આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરી દીધી છે. બોર્ડ ઉપર લખેલી બંને વસ્તુઓ અને આગળ જે આપણે જોયું એ વજનવાળું, આ બધું તમારે PDFમાંથી જોઈને નોટબુકની અંદર લખવાનું છે. આના પછીનું પ્રકરણ હવે આપણે ભણીશું નેક્સ્ટ વિડીયોમાં, જ્યારે આપણે મહાવરો જોઈશું. થેન્ક યુ.